फटा 30 सेकंड में तमाम खबरों डाउनलोड करो तक है। गुजरात में सतत कोरोना नु संक्रमण वधी रह्यु छे अने विपक्षी कांग्रेस पार्टी द्वारा राज्य सरकार पर आक्रमक प्रहारो पण करवामां आवी रह्या छे। त्यारे आज रोज कांग्रेस पार्टी ना नेता अने गुजरात कांग्रेस ना पूर्व प्रमुख भरतसिंह सोलंकीए राज्य सरकार पर आकरा प्रहारो कर्या अने कोरोना ना जे मृतकों छे तेओना परिजनों ने 4 लाख सहाय आपवानी वातचीत पण करी अने वधुमां विधानसभानी चूंटणीने अनुलक्षीने भरतसिंह सोलंकीए आ प्रकारनी जाहेरात पण करी छे के कोरोनामां मृत्यु पामेला लोकोना परिजनोने विधानसभामां नेतृत्व आपवा माटे पण कांग्रेस प्रयासो करशे। एटले क्यांक ने क्यांक कांग्रेस पार्टी आगामी समयमां कोविडमां जे लोकोना मृत्यु थया छे ते लोकोना परिजनोने टिकिट आपवा माटेनी वात पण करी रही छे। शुं कह्युं छे भરતસિંહ સોલંકી, આપ ખુદ સાંભળો। ભરતસિંહભાઈ, બેકારી વધી ગઈ શિક્ષણમાં। આજે આપણે જોઈએ છીએ કે ઓનલાઈન પરિસ્થિતિમાં બાળકોનું એમનું શિક્ષણની કઈ પરિસ્થિતિ થઈ છે, હેલ્થની પરિસ્થિતિ શું થઈ છે અને બધામાં મુશ્કેલીઓનો પાર એ વધતો જ જાય છે। ત્યારે એવા સંજોગોમાં હું આપના થકી આ સરકારને કહું છું કે સૌથી પહેલાં વળતરની પ્રક્રિયા આપ શરૂ કરે અને 4 લાખની માગણી બીજા રાજ્યોએ સ્વીકાર કરે ના કરે ભાજપના એ જવા દો, કોંગ્રેસના રાજ્યોએ તો સ્વીકાર કરી લીધો છે, પણ કમસે કમ ગુજરાતીઓ જે ગૌરવ છે આ દેશનું અને જે હંમેશા નવો ચીલો બહાર પાડે છે, નવી દિશા સૂચન કરે છે એ આઝાદીથી લઈને, તો એ આ કોરોનાના જે સંક્રમિત પરિવારોને 4 લાખની વાત આ રાજ્યની ભાજપની સરકારે સ્વીકાર કરવો જોઈએ। અને હું તમને એક મહત્ત્વની વાત કહું કે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી જે પરિવારો સંક્રમિત થયા કોરોનાના કારણે, એ કોરોનાના પરિવારોને વિધાનસભાની ચૂંટણીમાં એમનું પ્રતિનિધિત્વ મળે અને આ 4 લાખ માટેની લડાઈ લડે એ માટે કોંગ્રેસ એવા ઉમેદવારોને પસંદ કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી। એટલે કોંગ્રેસ આ અન્યાય કરનારા લોકોની સામે જે પરિવારોએ સહન કર્યું છે એની પ્રત્યે સહાનુભૂતિ રાખી અને જે આ 3 લાખ પરિવારો જેણે સહન કર્યું છે સંક્રમિત કોરોનાના કારણે, જેણે જાન ગુમાવ્યા છે, એવા લોકો માટે વિચાર કરવાનો છે। અને એટલે જ અમે આ ફરીથી રાહુલજીએ આપેલા માર્ગદર્શનની વાત કે 4 લાખનું વળતર, કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડિકલ ખર્ચ આપવાના, સરકારની ઘોર નિષ્ફળતાની તપાસ થાય અને એ તપાસ પછી જે કંઈ જવાબદાર છે, અને આપ બધા જાણો જ છો કે મેડિકલ ફ્રેટર્નિટીની વાત માન્યા વગર અધિકારીઓ દ્વારા સમગ્ર તંત્ર કોરોના પ્રમાણે ચલાવ્યું અને આજે પણ જે પ્રકારેનું તંત્ર ચાલી રહ્યું છે એ તંત્રને ખરેખર બદલવાની જરૂર છે। સરકારી કર્મચારીઓ આમ ગુજરાતમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને ટિકિટ આપવા માટેની કોંગ્રેસ પાર્ટી વાત કરી રહી છે। આ જ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં પણ અગાઉ પ્રિયંકા ગાંધી દ્વારા જે મહિલાઓ છે તેઓની સાથે અત્યાચાર થયો છે, અન્યાય થયો છે, તે પ્રકારની મહિલાના પરિજનોને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી છે અને અત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને ટિકિટ આપવા માટેની વાત કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક ભાવનાત્મક રીતે લોકોને જોડવા માટે કોંગ્રેસ પાર્ટી અત્યારથી જ ક્યાંક ને ક્યાંક પ્રયાસો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીના આ પ્રયાસોને આવનારા સમયમાં જનતા કેટલું સમર્થન આપશે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે। વડોદરાથી ગુજરાત તક માટે દિગ્વિજય પાઠક, મહેરબાની।